વિદ્યાર્થી મિત્રો એવી પી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ સાતમાં ગણિત વિષયમાં પ્રકરણ બે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ એમાં સ્વાધ્યાય બે પોઈન્ટ ચાર શીખીશું તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી લેજો જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે તો અહીં સ્વાધ્યાય બે પોઈન્ટ ચાર એમાં પહેલો દાખલો શોધો એમાં પહેલો ઝીરો પોઈન્ટ બે ગુણ્યા છ તો અહીં વિદ્યા મિત્રો દસોંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર આપેલો છે અહીં એક પોઈન્ટ કપાયેલો છે માટે છેદમાં એક શૂન આવશે એટલે કે દસ આવશે ગુણ્યા છ તો હવે અંશ અંશનો ગુણાકાર કરીએ તો છ દુ બાર બાર ભાગ્યા દસ એટલે વિદ્યાર્થી મિત્રો હવે છેદમાં એક શૂન છે માટે એક પોઈન્ટ કપાશે તો એક પોઈન્ટ બે આવે એના પછી બીજો આઠ ગુણ્યા ચાર પોઈન્ટ છ તો અહીં વિદ્યા મિત્રો આઠ ગુણ્યા ચાર પોઈન્ટ છ એટલે એક પોઈન્ટ કપાયેલું છે માટે છેદમાં આપણે એક શૂન મૂકીએ એટલે કે દસ આવશે હવે આપણે આઠ ગુણ્યા છેતાલી કરીશું તો ત્રણસો અડસઠ જવાબ મળશે અને છેદમાં દસ હવે છેદમાં દસ છે માટે એક પોઈન્ટ કપાશે છત્રીસ આઠ જવાબ આપણને મળશે બરોબર એના પછી ત્રીજો બે પોઈન્ટ બરોબર તો અહીંયા બે પોઈન્ટ ઇકોતેર એટલે બે પોઈન્ટ કપાયેલા છે માટે બસો એકોતેર ભાગ્યા સો છે છેદમાં બે સૂન આવશે ગુણ્યા પાંચ હવે બસો ઇકોતેર ગુણ્યા પાંચ કરીએ તો તેરસો પંચાવન મળે એક હજાર ત્રણસો પંચાવન અને છેદમાં સો છેદમાં બે સૂન છે માટે અંશમાં બે पॉइंट કપાશે તેર પોઈન્ટ પંચાવન એના પછી ચોથો દાખલો વીસ પોઈન્ટ એક ગુણ્યા ચાર તો અહીં વીસ પોઈન્ટ એક છે એક પોઈન્ટ કપાયેલો છે માટે બસ્સો એક અને છેદમાં દસ એક શૂન આવશે ગુણ્યા ચાર તો બસો એકને ચાર વડે ગુણાકાર કરીએ તો બસ્સો એક ગુણ્યા ચાર અને છેદમાં દસ બરાબર તો બસ્સો એકનો ચાર સાથે ગુણાકાર કરીએ તો આઠસો ચાર મળે અને છેદમાં દસ માટે જવાબ આવે એંસી પોઈન્ટ ચાર છેદમાં એક સૂન છે માટે અહીં અંશમાં એક પોઈન્ટ કપાશે એના પછી પોંચમો દાખલો જીરો પોઈન્ટ જીરો પાંચ ગુણ્યા સાત અહીંયા વિદ્યાર્થી મિત્રો બે પોઈન્ટ કપાયેલા છે બરોબર પોઈન્ટની જમણી બાજુ બે અંક છે માટે પાંચ ભાગ્યા સો થશે બે શૂન્ય આવશે ગુણ્યા સાત હવે અંશ અંશનો ગુણાકાર કરીએ તો સાત પંચું પોત્રીસ ભાગ્યા સો છેદમાં બે શૂન્ય છે માટે બે પોઈન્ટ કપાશે અંશમાં તો જીરો પોઈન્ટ પાંત્રીસ જવાબ આવશે એના પછી છઠ્ઠું બસો અગિયાર જીરો બે ગુણ્યા ચાર બરોબર તો અહીંયા બસો અગિયાર જીરો બે અને છેદમાં સો આવશે કેમ કે બે પોઈન્ટ કપાયેલા છે ગુણ્યા ચાર તો હવે મિત્રો એકવીસ હજાર એકસો નો ચાર સાથે ગુણાકાર કરીએ તો ચોરાશી હજાર ચારસો આઠ મળશે ચોરાશી હજાર ચારસો આઠ અને છેદમાં સો છેદમાં બે શું હોવાથી અંશમાં બે પોઈન્ટ કપાશે માટે આઠસો ચુવાલીસ પોઈન્ટ ઝીરો આઠ જવાબ આવે એના પછી સાતમો દાખલો બે ગુણ્યા જીરો પોઈન્ટ છ્યાસી બરાબર તો અહીંયા બે ગુણ્યા છ્યાસી ભાગ્યા સો આવશે અહીંયા ઉપર બે પોઈન્ટ કપાયેલા છે હવે વિદ્યા મિત્રો છ્યાસી ગુણ્યા બે કરીએ તો છ દુ બારનો બગડો વિદ્યા એક આઠ દુ સોળની એક સત્તર અને છેદમાં સો તો છેદમાં સો છે માટે અંશમાં બે પોઈન્ટ કપાશે એક પોઈન્ટ બોતેર જવાબ આવે એના પછી પ્રશ્ન બે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ પોંચ પોઈન્ટ સાત સેમી અને પહોળાઈ ત્રણ સેમી છે તો અહીં આપણે લખી દઈએ લંબાઈ પોચ પોઈન્ટ સાત સેમી અને પહોળાઈ બરાબર ત્રણ સેમી માટે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરોબર હવે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ આપણને પાંચ પોઈન્ટ સાત આપેલી છે અને પહોળાઈ ત્રણ સેમી આપેલી છે બંનેનો ગુણાકાર કરીએ હવે પોચ પોઈન્ટ સાત એટલે સત્તાવન ભાગ્યા દસ કે એક પોઈન્ટ કપાયેલો છે માટે છેદમાં એક સૂન આવશે ગુણ્યા ત્રણ હવે સત્તાવન તરી સાત તરી એકવી નો એકલો વિદ્યાય બે પોતે પંદર ને બે સત્તર બરાબર તો એકસો એકોતેર ભાગ્યા દસ તો છેદમાં એક शून्य છે માટે એક પોઈન્ટ કપાશે સત્તર પોઈન્ટ એક જવાબ આવે હવે આનો એકમ લખીશું ચોરસ સેમી કેમ કે અહીંયા લંબાઈ સેમીમાં આપેલી છે માટે ક્ષેત્રફળનો એકમ થશે ચોરસ સેમી અથવા સેમીનો વર્ગ બરોબર એના પછી પ્રશ્ન ત્રણ શોધો એમાં પેલો એક પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ તો અહીં વિદ્યા મિત્રો એક પોઈન્ટ ત્રણનો દસ સાથે ગુણાકાર આપેલો છે માટે એક પોઈન્ટ ત્રણ એટલે છેદમાં એક સૂન આવશે એટલે કે દસ આવશે એક પોઈન્ટ કપાયેલું છે ગુણ્યા દસ 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 ઉડી જશે માટે જવાબ આવશે તેર એના પછી છત્રીસ પોઈન્ટ આઠ બીજો દાખલો છત્રીસ પોઈન્ટ આઠ ગુણ્યા દસ તો અહીં એક પોઈન્ટ કપાયેલો છે માટે ત્રણસો અડસઠ ભાગ્યા દસ અને ગુણ્યા દસ તો દસ દસ ઉડી જશે માટે જવાબ આવશે ત્રણસો એના પછી ત્રીજો દાખલો એકસો ત્રેપન પોઈન્ટ સાત ગુણ્યા દસ તો અહીંયા આવશે પંદરસો સાડત્રીસ ભાગ્યા દસ ગુણ્યા દસ અહીંયા એક પોઈન્ટ કપાયેલો છે માટે છેદમાં દસ આવશે દસ દસ ઉડી જશે માટે જવાબ આવશે પંદરસો સાડત્રીસ બરાબર એના પછી ચોથો દાખલો એકસો અડસઠ પોઈન્ટ સાત ગુણ્યા દસ અહીંયા બે પોઈન્ટ કપાયેલા છે માટે છેદમાં આવશે સો એકસો અડસઠ જીરો સાત એટલે કે સોળ હજાર આઠસો સાત ભાગ્યા સો ગુણ્યા દસ હવે અહીંયા દસ ઉડી જશે અહીંયા એક એકસૂન ઉઠશે એટલે કે અહીંયા એક એકસૂન અને અહીંયા એક શૂન તો હવે સોળ હજાર આઠસો સાત અને છેદમાં વચ્ચે દસ તો છેદમાં દસ છે માટે અંશમાં એક પોઈન્ટ કપાશે તો સોળસો એસી પોઈન્ટ સાત બરાબર આટલો જવાબ આવે એના પછી પોચમો દાખલો એકત્રીસ પોઈન્ટ એક ગુણ્યા સો બરાબર અહીંયા એકત્રીસ પોઈન્ટ એક બરાબર એટલે છેદમાં દસ આવશે એક પોઈન્ટ કપાયેલો છે ત્રણસો અગિયાર દસ અને ગુણ્યા સો તો દસે દાન સો તો અંશમાં દસ અને ગુણ્યા ત્રણસો અગિયાર વધ્યા તો ત્રણસો અગિયાર ગુણ્યા દસ કરીએ તો આપણને જવાબ મળે ત્રણ હજાર એકસો દસ એના પછી છઠ્ઠો દાખલો એકસો છપ્પન પોઈન્ટ એક ગુણ્યા સો તો અહીં એક પોઈન્ટ કપાયેલો છે માટે છેદમાં આવશે દસ પંદરસો એકસઠ ભાગ્યા દસ ગુણ્યા સો અહીંયા દાસીદાન સો માટે પંદરસો એકસઠ ગુણ્યા દસ આવશે માટે પંદર હજાર છસો દસ જવાબ આવશે એના પછી આગળનો સાતમો દાખલો ત્રણ ગુણ્યા સો તો અહીં બે પોઈન્ટ કપાયેલા છે માટે ત્રણસો બાસઠ ભાગ્યા સો થશે અને ગુણ્યા સો તો સો સો ઉડી જશે માટે જવાબ આવશે ત્રણસો બાસઠ એના પછી આઠમો દાખલો તેતાલીસ પોઈન્ટ ઝીરો સાત ગુણ્યા સો બરાબર તો અહીંયા બે પોઈન્ટ કપાયેલા છે માટે ચાર હજાર ત્રણસો સાત અને છેદમાં સો આવશે ગુણ્યા અહીંયા સો માટે સો સો ઉડી જશે તો જવાબ આવશે ચાર હજાર ત્રણસો સાત આટલો જવાબ આવે એના પછી નવમો દાખલો ઝીરો પોઈન્ટ ગુણ્યા દસ તો અહીંયા એક પોઈન્ટ કપાયેલો છે માટે પોંચ ભાગ્યા દસ લખીશું ગુણ્યા દસ 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 ઉડી જશે માટે જવાબ આવે પોચ દસમો દાખલો જીરો પોઈન્ટ આઠ ગુણ્યા દસ અહીં બે પોઈન્ટ કપાયેલા છે માટે આઠ ભાગ્યા સો થશે ગુણ્યા અહીંયા એક એક સૂન ઉડી જશે તો વધ્યા આઠ ભાગ્યા દસ માટે છેદમાં એક શૂન છે માટે એક પોઈન્ટ કપાશે ઝીરો પોઈન્ટ આઠ એના પછી અગિયારમો દાખલો ઝીરો પોઈન્ટ નવ ગુણ્યા સો તો ઝીરો નવ એટલે એક પોઈન્ટ કપાયેલો છે માટે છેદમાં નવ દશાંશ ગુણ્યા સો એક સૂન ઉડી જશે માટે નવ ગુણ્યા દસ એટલે નેવું જવાબ આવે એના પછી બારમો દાખલો તો બાર જીરો ત્રણ એટલે બે પોઈન્ટ કપાયેલા છે માટે છેદમાં આવશે સો ગુણ્યા હજાર તો અહીંયા ઉપર બે સૂન ઉડી ગઈ અંશમાં અને છેદમાં બે બે સૂન ઉડી ગઈ માટે વધ્યા ત્રણ ગુણ્યા દસ તો દસ તરી ત્રીસ જવાબ આવે એના પછી પ્રશ્ન ચાર એક મોટર સાયકલ એક લીટર પેટ્રોલમાં પંચાવન પોઈન્ટ ત્રણ કિમી અંતર કાપે છે તો તે દસ લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે તો અહીંયા આપણે લખીએ કે એક લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર પંચાવન પોઈન્ટ ત્રણ કિમી માટે દસ લીટર પેટ્રોલ મો કપાતું અંતર બરાબર દસ ગુણ્યા પંચાવન પોઈન્ટ ત્રણ થાય બરાબર દસ ગુણ્યા પંચાવન પોઈન્ટ ત્રણ એટલે વિદ્યા મિત્રો અહીં એક પોઈન્ટ કપાયેલું છે માટે દસ ગુણ્યા પોંચોતેપન દસ તો દસ દસ ઉડી જશે માટે જવાબ આવશે પોંચોતેપન કિમી અંતર કપાય બરાબર એના પછી પોંચમો દાખલો શોધો એમાં પહેલો બે પોઈન્ટ પોચ ગુણ્યા જીરો પોઈન્ટ ત્રણ તો અહીં વિદ્યાર્થી મિત્રો બે પોઈન્ટ પોચ એટલે એક પોઈન્ટ છે માટે પચીસ ભાગે દસ થશે ગુણ્યા જીરો ત્રણ એટલે ત્રણ ભાગે દસ થશે હવે અંશ અંશનો આપણે ગુણાકાર કરીએ તો પચીસ તારી પંચોતેર અને છેદનો ગુણાકાર કરીએ તો દસ દાન સો હવે છેદમાં બે છે તો અંશમાં બે પોઈન્ટ કપાશે માટે ઝીરો પોઈન્ટ પંચોતેર જવાબ આવે બરાબર એના પછી બીજો જીરો પોઈન્ટ એક ગુણ્યા એકાવન પોઈન્ટ સાત જીરો પોઈન્ટ એક એટલે એક પોઈન્ટ કપાયો છે માટે એક ભાગે દસ થશે ગુણ્યા એકાવન પોઈન્ટ સાત એટલે પોંસો સત્તર ભાગ્યા દસ થશે એક પોઈન્ટ કપાયેલો છે હવે પોં સત્તર ગુણ્યા એક એટલે પોંસો સત્તર અને છેદમાં દસ ગુણ્યા દસ એટલે સો હવે છેદમાં સો છે માટે બે પોઈન્ટ કપાશે પોંચ પોઈન્ટ સત્તર જવાબ આવે એના પછી ત્રીજો 0.2 પોઈન્ટ બે ગુણ્યા સોળ પોઈન્ટ આઠ બરાબર તો અહીંયા જીરો પોઈન્ટ બે એટલે બે ભાગે દસ કહેવાય ગુણ્યા ત્રણસો સોળ પોઈન્ટ આઠ એટલે એકત્રીસ ભાગે દસ કહેવાય હવે આપણે એકત્રીસ ઓડસઠ ગુણ્યા બે કરીશું તો જવાબ મળશે છ હજાર ત્રણસો છત્રીસ અને છેદમાં દસ ગુણ્યા દસ એટલે સો છેદમાં સો હોવાથી અંશમાં બે પોઈન્ટ કપાશે ત્રેસઠ છત્રીસ જવાબ આવશે એના પછી ચોથો દાખલો એક પોઈન્ટ ત્રણ ગુણ્યા ત્રણ પોઈન્ટ એક તો એક પોઈન્ટ ત્રણ એટલે એક પોઈન્ટ કપાયેલું છે માટે છેદમાં દસ આવશે અને ત્રણ પોઈન્ટ એક એટલે એમાં પણ એક પોઈન્ટ કપાયેલું છે માટે એકત્રી ભાગ્યા દસ થશે તો હવે તેર ગુણ્યા એકત્રીસ અને દસ ગુણ્યા દસ કરીશું તેર ગુણ્યા એકત્રી એટલે વિદ્યાર્થી મિત્રો ચારસો ત્રણ થાય અને છેદમાં સો તો છેદમાં બે સૂન અંશમાં બે પોઈન્ટ કપાશે ચાર પોઈન્ટ ઝીરો ત્રણ જવાબ આવશે બરાબર એના પછી પોચમો દાખલો 0.5 પોઈન્ટ પોંચ ગુણ્યા ઝીરો પોઈન્ટ તો પ્રથમ અહીંયા ઝીરો પોઈન્ટ એટલે એક પોઈન્ટ કપાયેલું છે માટે પોંચ ભાગ્યા દસ અને ગુણ્યા ઝીરો એટલે બે પોઈન્ટ કપાયેલા છે માટે પોંચ ભાગ્યા સો થશે હવે અંશમાં પોચે પોચે પચીસ થશે અને છેદમાં દસ ગુણ્યા સો એટલે હજાર થશે 25 ભાગ્યા હજાર એટલે વિદ્યાર્થી મિત્રો અંશમાં ત્રણ પોઈન્ટ કપાય તો અહીંયા બે આપેલા છે બે સંખ્યા માટે ઝીરો પોઈન્ટ આપણે લખીશું બરાબર એના પછી છઠ્ઠો દાખલો અગિયાર પોઈન્ટ બે ગુણ્યા પોઈન્ટ પંદર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અગિયાર પોઈન્ટ બે એટલે એકસો બાર ભાગ્યા દસ લખાશે ગુણ્યા ઝીરો પોઈન્ટ પંદર એટલે પંદર ભાગ્યા સો લખાશે બરાબર હવે એકસો બાર ગુણ્યા પંદર કરીશું અને છેદમાં દસ ગુણ્યા સો કરીશું હવે વિદ્યાર્થી મિત્રો એકસો બાર ગુણ્યા પંદર કરીએ તો એક હજાર મળે એક હજાર ભાગ્યા દસ ગુણ્યાસો એટલે હજાર થશે હવે છેદમાં ત્રણ શૂન્ય છે માટે અંશમાં ત્રણ પોઈન્ટ કપાશે એક પોઈન્ટ જવાબ મળે બરાબર એના પછી સાતમો દાખલો એક પોઈન્ટ સાત ગુણ્યા પોઈન્ટ બે અહીંયા એક પોઈન્ટ ઝીરો સાત એટલે બે પોઈન્ટ કપાયેલા છે માટે એકસો સાત ભાગ્યા સો લખાય અને ગુણ્યા જીરો પોઈન્ટ બે માટે અહીંયા પણ બે પોઈન્ટ કપાયેલા છે માટે બે ભાગ્યા સો લખાય હવે એકસો સાત ગુણ્યા બે કરવાના છે તો સાત દુ ચૌદ નો ચોકડો વિદ્યાય એક અહીંયા શૂન છે માટે એક અને બે એકા બે બસો ચૌદ છેદમાં સો ગુણ્યા સો એટલે દસ હજાર થશે બરોબર અને અહીંયા કુલ છેદમાં ચાર શૂન છે માટે ચાર પોઈન્ટ કપાશે તો ઝીરો પોઈન્ટ ચૌદ જવાબ આવે બરોબર એના પછી આઠમો દાખલો દસ પોઈન્ટ ઝીરો પોચ ગુણ્યા એક પોઈન્ટ પોચ તો દસ પોઇન્ટ ઝીરો પોચ એટલે અહીંયા બે પોઇન્ટ કપાયેલા છે માટે એક હજાર પોચ ભાગ્યા સો થશે અને ગુણ્યા એક પોઈન્ટ પોચ એટલે એકસો પોચ ભાગ્યા સો થશે અહીંયા પણ બે પોઈન્ટ કપાયેલા છે હવે આપણે એક હજાર પોચ અને એકસો પોચનો ગુણાકાર કરીએ તો આપણને મળશે એક લાખ પોચ હજાર પોનસો પચીસ અને છેદમાં ચાર સૂન થશે સો ગુણ્યા સો એટલે દસ હજાર બરાબર હવે છેદમાં દસ હજાર હોવાથી અંશમો ચાર પોઈન્ટ કપાશે માટે દસ પોઈન્ટ પંચાવન પચીસ જવાબ આવશે એના પછી નવમો તો એકસો એક એક ગુણ્યા ઝીરો પોઈન્ટ એક અહીંયા પ્રથમ બે સૂન બે પોઈન્ટ કપાયેલા છે માટે એકસો એક જીરો એક એટલે કે દસ હજાર એકસો એક સો થશે અને અહીંયા ઝીરો પોઈન્ટ ઝીરો એક એટલે એક ભાગ્યા સો થશે હવે દસ હજાર એકસો એક ગુણ્યા એક એટલે દસ હજાર એકસો એક અને છેદમાં સો ગુણ્યા સો એટલે દસ હજાર છેદમાં ચાર છે માટે અંશમો ચાર પોઈન્ટ કપાશે એક પોઈન્ટ એક જીરો એક આપણને જવાબ મળે બરોબર એના પછી દસમો દાખલો સો પોઈન્ટ જીરો તો અહીં વિદ્યા મિત્રો બે પોઈન્ટ કપાયેલા છે માટે દસ હજાર એક ભાગ્યા સો ગુણ્યા એક પોઈન્ટ એક એટલે હવે દસ હજાર એક કરીશું તો આપણને મળશે એક લાખ દસ હજાર બરોબર અને છેદમાં સો ગુણ્યા એટલે હજાર હવે છેદમાં હોવાથી અંશમાં ત્રણ પોઈન્ટ કપાશે એકસો દસ અગિયાર જવાબ આપણને મળે